સમાચારોમાં આગળ વાત કરીએ, ગુજરાતમાં હજુ પણ થઈ શકે છે સાર્વત્રિક વરસાદ. 24 કલાક સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે. અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં એનડીઆરએફની ટીમ ખડે પગે છે. મોટાભાગના ડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 110% કરતા પણ વધુ વરસાદ નોંધાયો. સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે તેના કારણે હજુ પણ ગુજરાતમાં વરસાદ પડશે. અત્યાર સુધીમાં સિઝનનો 113% જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે. તો હજુ પણ જો વિંડીના મારફતથી જોઈ શકાય છે કે રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ છે તે પડશે. ખાસ જોઈ શકાય છે જૂનાગઢ છે, ત્યારબાદ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાલનપુર છે, ડીસા છે, તે સહિતના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડશે. જો પહેલી તારીખની વાત કરવામાં આવે તો પહેલી તારીખે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદ પડી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે તેવી આગાહી છે તે કરવામાં આવી છે. તંત્રએ માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના છે તે આપવામાં આવી છે. રાજ્યભરના તમામ ડેમો છે તે ભરાઈ ગયા છે. એટલે કે જે રીતે વરસાદ છે તે સતત પડી રહ્યો છે, એનડીઆરએફ પણ સતત એલર્ટ છે અને 4 તારીખે જોઈ શકાય છે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. એટલે કે દ્રશ્યો સાફ છે કે જે રીતે હવામાન વિભાગ આગાહી કરી 4 તારીખના દ્રશ્યો છે કે 4 તારીખે કોઈ એક વિસ્તાર નહીં પરંતુ ગુજરાતભરમાં વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. પૂરા ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે, અમદાવાદમાં પણ વરસાદ છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાલનપુર છે, થરાદ છે, તે તમામ વિસ્તારમાં વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. એટલે કે 4 તારીખે છે તે રાજ્યભરમાં પણ વરસાદ પડશે. એટલે કે આગામી 4-5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે તેના કારણે રાજ્યભરને વરસાદ મળશે અને તે જ પ્રમાણે અત્યારે વરસાદી સિસ્ટમ પણ દેખાઈ રહી છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડની સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ.